વંશ પરમેષ્ઠીને મારા નમસ્કાર કહું છું. સુરતથી પૂજા હરખાણીના આપ સૌને પ્રણામ. ચ એટલે કે ચંદ્ર જેવી શીતળતા આપનારા, ન એટલે કે નમાલાઓને પણ મજબૂત બનાવનારા, દ્ર એટલે કે દ્રષ્ટિકોણની સકારાત્મકતા સોંપનારા, શે એટલે કે શેષમાંથી પણ વિશેષ કરવાનું શીખવાડનારા, ખ એટલે કે ખતરાઓનો પણ ખુમારીથી સામનો કરનારા, ર એટલે કે રગે રગમાં જીન શાસનને વહાવનારા, યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ પ્રવર પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાના ચરણોમાં કોટી સહ વંદના. ગુરુદેવ શ્રીના ગુણો અને કાર્યોને વર્ણવા માટે કદાચ શબ્દો પણ ખૂટી પડે. બાળકો માટે સ્વર્ગ સમાન તપોવન સંસ્કાર પીઠો કે પછી યુવાનોનું વીર સૈનિક દળ વર્ધમાન સંસ્કાર ધામ જેવી કેટલીય સંસ્થાઓ જેના માધ્યમથી લાખો યુવાનોના અને બાળકોના હૃદયને જીન શાસન માટે ગુરુમાએ ધબકતું કરી દીધું. એક એક જીવ માટે જેમની આંખ રડતી હતી અને હૃદય દુભાતું હતું, ખરેખર ખરેખર તેઓ એક શ્રેષ્ઠ જીવદયા પ્રેમી હતા. જીવદયાના કાર્યો, અનુકંપાદાનના કાર્યો, સાધમિકોની સમાધિને ટકાવવાના, પાઠશાળાને મજબૂત કરવાના, પંડિતોને તૈયાર કરવાના વગેરે કેટલાય કાર્યો ગુરુદેવ શ્રી કરતા હતા. સવી જીવ કરો શાસન રશિની ભાવના જેમના રોમ રોમમાં વસેલી હતી. શાસન પ્રભાવનાનું, શાસન રક્ષાનું, ધર્મ રક્ષાનું અને રાષ્ટ્ર રક્ષાનું એક પણ કાર્ય તેઓ ક્યારેય ચૂકતા નહીં. માત્ર જૈનો જ નહીં પણ અજૈનો માટે પણ તેઓ પૂજનીય હતા. કેટલાય અજૈનો શાકાહારી બન્યા, કેટલાય મુસલમાનોએ પ્રાણીઓની કતલ નહીં કરવાનો નિયમ લીધો એકમાત્ર ગુરુદેવ શ્રીના પ્રવચનોથી. પૂજ્ય શ્રીનું કોઈ પણ કાર્ય, કોઈ પણ વાત માત્ર વર્તમાન પરિસ્થિતિનો જ વિચાર ન કરતા ભવિષ્યને ઘડનાર હતું, સુંદર રૂપરેખા આપનાર હતું. માટે કહી શકાય કે તેઓ એક ઉત્તમ કોટીના દીર્ઘદ્રષ્ટા હતા. તેમની જ્ઞાન સાધના પણ જબરદસ્ત કોટીની હતી. અવ્વલ કોટીનું શાસન રાગ, અણી શુદ્ધ બ્રહ્મચર્ય, શ્રેષ્ઠ ગુરુ ભક્તિ, ઉચ્ચ આચાર પાલન. ધન્ય છે આવા ગુરુદેવ, ધન્ય છે જીન શાસનના સંગ.